गुड आफ्टरनून, नमस्कार विद्यार्थी मित्रों। धोरण 8 विषय गुजराती। तो आपणे आगळना लेक्चर में काव्यचार तणे ओळखू छूं मां एटले के सरस मजानुं मातृप्रेम विषयनुं आपणे काव्य एनुं श्रवण करवरायुं हतुं। काव्यनी समझ पण आपी दीधी हती, शब्दार्थ पण समझावी दीधा हता। तो विद्यार्थी मित्रों, आजे आपणे अभ्यास समझाविशुं। तो ये पहला हूँ तमने काव्य आपणे समझाव्युं हतुं एनी फरीथी एक वक्त रिविजन कराई दऊं छूं के हे माँ, हूँ तने ओळखू छूं। अचानक तारा होठेथी एक शब्द निकले छे, माँ ते छे खम्मा, एटले के सेम कुशळ रहो। पछी के खम्मा कहता, एटले के तू खम्मा कहे त्यारे तारी पापड़ परथी नहीं खरेला आँसू। के भले घरना खूणे में तू एकलवाई होय त्यारे पण तारी ममता तो चोमासानी जेम वरसे ज छे। मारा जीवन में भले अनेक संकोटो रूपी लू झरती होय पण तारे गमे तेटली वेदना सहन करवी पड़ती होय छता पण मने तो ममताना वरसादनी लहेर की मने मळी जाय छे। पछी तीजी तरणा पेठेवाळी, के कोई मने तरणानी जेम चावे, કે કોઈ મને હર્ષેલ એટલે કે કોઈ માણસ મારી ઉપેક્ષા કરે કે મને ધિક્કાર આપે પણ હું તારી મમતાના ટેકે જ મને ઊભા રહેવાનું બળ મળે છે। તારી દસે આંગળીઓનો ટેરવાનો મને સ્પર્શ થાય કે ત્યારે જ મારી વેદના પળપળમાં અદશ્ય થઈ જાય છે। પછી આ કાવ્ય પંક્તિ આપણે ચોથી, કે હું ઘરથી ભલે ગમે તેટલી દૂર હો છતાં તું મારી આંખ સામે જ હોય છે, એવો કોણ અભાગી હશે કે જે માને આ રીતે સદાય ન પામતો હોય। મારે મન તો તારું દરેક સ્મરણ તીર્થરૂપ છે એટલે આ સ્મરણો રૂપી તીર્થથી આ રીતે પરિક્રમા કરું છું, હે માં તને ઓળખું છું। વિદ્યાર્થી મિત્રો, આપણે આ કાવ્યની સમજૂતી તમને સમજાવી દીધી હતી, આજે ફરીથી હું સમજૂતી બોલી ગઈ। તો હવે આપણે અભ્યાસ સમજીશું। તો અભ્યાસમાં આપણે જોઈએ પ્રશ્ન 1, કે નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામેના ખાનામાં લખો। તો પહેલો પ્રશ્ન કયો છે? તો પહેલો પ્રશ્ન છે કે બાળકના સેમ કુશળ માટે માતાના મુખેથી કયો શબ્દ વારંવાર સરી પડે છે? તો એમાં ઓપ્શન આપેલા છે, ક કરીને ખમ્મા, ખ કરીને ઓવરણા, ગ કરીને અભાગી અને ઘ કરીને સાચવજે। તો આપણે કાવ્યમાં સમજાતા વિદ્યાર્થી મિત્રો કે બાળકના સેમ કુશળ માટે માતાના મુખેથી વારંવાર ખમ્મા શબ્દ સરી પડે છે। તો ખમ્મા કયામાં લખેલું છે? ક, તો ખમ્માનો ક્રમ છે ક, તો આપણે સામેના ખાનામાં ક લખીશું। બીજો સવાલ છે કે બાળકનું દુઃખ લઈ લેવાના ભાવથી માતા શું કરે છે? તો માથે હાથ ફેરવે છે, ક કરીને છે। પછી ખ કરીને શું લખેલું છે? કે ઓવરણા લે છે। ગ કરીને લખે છે કે હાથ પકડી બેઠો કરે છે। ગ કરીને લખે છે કે સતત તેની સાથે રહે છે। તો સાચો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? કે બાળકનું દુઃખ લઈ લેવાના ભાવથી માતા તેના ઓવરણા લે છે। ઓવરણાનો ક્રમ કયો છે? ખ, તો આપણે સામેના ખાનામાં ખ લખીશું। હવે આપણે પ્રશ્ન 2 જોઈએ, કે નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો। તો પહેલો પ્રશ્ન છે કે કવિ માતાની લહેરખી ક્યારે અનુભવાય છે? તો શું આવશે? કે કવિના જીવનમાં જ્યારે અનેક સંકટો આવે છે અને એની વેદના તેમને સેવી પડે છે ત્યારે તેમને માતાની મમતાના વરસાદની લહેરખી અનુભવાય છે। ફરીથી કહું છું કે કવિના જીવનમાં જ્યારે અનેક સંકટો આવે છે અને એની વેદના સહન કરવી પડે છે
ત્યારે તેમની માતાના મમતાના વરસાદની લહેરખી અનુભવાય છે. બીજો સવાલ શું છે કે માની મમતાને ન પામી શકનાર માટે કવિ કયો શબ્દ વાપરે છે? તો આ તો સરસ સહેલો એકદમ સહેલો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, કે માની મમતા ન પામી શકનાર માટે કવિ અભાગી શબ્દ વાપરે છે. અભાગીનો અર્થ શું થશે? કમનસીબ. હવે ત્રીજા નંબરનું છે કે કવિ માતાની પરિક્રમા કેવી રીતે કરે છે? તો કે માતાનું પ્રત્યેક સ્મરણ, એટલે કે સ્મરણ એટલેનો અર્થ શું થશે? યાદ. આપણે સમાનાર્થી પૂછાય તો સ્મરણનું યાદ થાય, એટલે કે માતાનું પ્રત્યેક સ્મરણ એ તીર્થ છે એમ માનીને કવિ માતાના સ્મરણરૂપી તીર્થની પરિક્રમા કરે છે. પરિક્રમા એટલે કે પરિક્રમા, તો આપણે પરિક્રમા જ વાંચીશું કે કવિ માતાની પરિક્રમા કેવી રીતે કરે છે? તો કે માતાનું પ્રત્યેક સ્મરણ એ તીર્થ જ છે એમ માનીને કવિ માતાના સ્મરણોરૂપી તીર્થની પરિક્રમા કરે છે. ચોથો સવાલ છે કે એકલવાયુ વરસે છે ચોમાસું, એવું કવિ કયા સંદર્ભે કહે છે? તો કે એકલવાયુ વરસે છે કવિ છતાં ચોમાસું વરસે છે, એટલે કે સંતાનો દૂર હોય ત્યારે એકલવાયુ જીવન વ્યતીત કરતી માની આંખોમાંથી આંસુ નહીં પણ તેની મમતા પણ ચોમાસાની જેમ જ વરસે છે. એ સંદર્ભમાં એકલવાયુ વરસે છે ચોમાસું એમ કહેવામાં આવ્યું છે. ફરીથી કહું છું કે ભલે સંતાનો ગમે તેટલા દૂર હોય ત્યારે પણ એકલવાયુ જીવન વ્યતીત, એટલે કે એકલવાયુ જીવન પસાર કરતી ઘરની ખૂણામાં, એટલે કે માં ઘરની ખૂણામાં માં બેઠેલી હોય છતાં પણ માની આંખોમાંથી આંસુ નહીં, તેના આંખોમાંથી તો મમતા, એટલે કે તેની મમતા ચોમાસાની જેમ જ વરસ્યા કરે છે. આ સંદર્ભમાં કવિ કહે છે કે એકલવાયુ વરસે છે ચોમાસું. હવે આપણે સ્વાધ્યાય જોઈએ તો તમારે અભ્યાસનો પ્રશ્ન 1-2 ગુજરાતીની નોટમાં લખી લેવો. હવે આપણે સ્વાધ્યાય જોઈશું તો સ્વાધ્યાયમાં પહેલો પ્રશ્ન છે કે કવિ માતાની મમતા કયા કયા પ્રસંગે અનુભવે છે? તો શું આવશે કે જ્યારે કવિના જીવનમાં સંકટ કે મુશ્કેલીઓ આવે છે, સગા સંબંધીઓ કે મિત્રો એમને હસે લે કે તેમની ઉપેક્ષા કરે, તેમને ધિક્કારે કે એક તરફ ફેંકી દે છે, ત્યારે કેવળ તેને મમતાની અને માનો ટેકો જ એમને બળ આપે છે. ફરીથી કહું છું કે કવિ માતાની મમતા કયા કયા પ્રસંગે અનુભવે છે? તો કવિ શું કહે છે કે જ્યારે કવિ એના જીવનમાં સંકટરૂપી અનેક મુશ્કેલીઓ આવે છે, સગા સંબંધીઓ કે મિત્રો તેને હસે લે એટલે કે ધિક્કાર આપે, તેની કોઈ ઉપેક્ષા કરે કે તેને એક તરફ ફેંકી દે છે, ત્યારે કેવળ એમને માતાની મમતા જ બળ અને ટેકો આપે છે. હવે બીજો સવાલ છે કે તમને તમારી માતા ગમે છે એના કારણો કે પ્રસંગો જણાવો. તો આ જવાબ તો દરેકને આવડવો જોઈએ વિદ્યાર્થી મિત્રો, કે દરેક બાળકને પોતાની માતા ગમતી જ હોય છે. તો પહેલો તો આપણે શું લખી દઈશું કે મને મારી માતા બહુ ગમે છે. માતા મને હંમેશા દરેક કામોમાં પ્રેરણા આપે છે, મારું સતત ધ્યાન રાખે છે. પછી શું આવશે કે કોઈ વાર મારા ઉપર ગુસ્સો કરે કે મને ચીડવે તોય પછી મને સાથ રહેવાની સલાહ આપે છે. પરીક્ષા શરૂ થાય ત્યારે તો મારી માતા એ પહેલાં દરેક વિષયની તૈયારી કરવા માટે મારા માટે સરસ સમયપત્રક પણ તૈયારી કરી આપે છે. હું પરીક્ષામાં સમયસર બધા પ્રશ્નોના ઉત્તર લખી શકું એ માટે કે મારી પરીક્ષા પણ લે છે, અને જે મને જે વિષય અઘરો લાગતો હોય એ વિષય સરસ રીતે સમજાવીને માતા મારો આત્મવિશ્વાસ પણ વધારે છે. ફરીથી કહું છું કે તમને તમારી માતા ગમે છે એના કારણો કે પ્રસંગો જણાવો. તો
તો આપણે એમ કહીશું અત્યારે આપણે હજુ વિદ્યાર્થી જીવન જીવીએ છીએ, કમાતા નથી. તો આપણા વિદ્યાર્થી જીવનમાં આપણી માતા આપણે કેટલો પ્રોત્સાહન અને પ્રેરણા આપે છે તો એના વિશે આપણે લખીશું. તો શું આવશે કે મને મારી માતા બહુ ગમે છે. માતા મારા હંમેશા દરેક કામમાં પ્રેરણા આપે છે, મારું સતત ધ્યાન રાખે છે. કોઈ વાર મારા ઉપર ગુસ્સો કરે કે મારી ઉપર ચીડાય તોય મને શાંત રહેવાની સલાહ આપે છે. પરીક્ષા શરૂ થયા પહેલાં માતા મને દરેક વિષયમાં તૈયારી કરાવે છે, એના માટે સરસ સમયપત્રક પણ તૈયાર કરી આપે છે. હું પરીક્ષામાં સમયસર બધા પ્રશ્નોના ઉત્તર લખી શકું એ માટે મારી પરીક્ષા પણ લે છે, અને મને જે વિષય અઘરો લાગે હોય તે વિષયમાં મને વધારે મહેનત કરાવી મારો આત્મવિશ્વાસ પણ વધારે છે. ચોથો સવાલ છે પરક્રમા. પરક્રમા આપણે નહીં વાંચીએ, પરિક્રમા જ વાંચીશું કે પરિક્રમા કોણી કોણી કરવામાં આવે છે અને શા માટે. તો આપણે કહીશું કે પરિક્રમા મંદિરની, તીર્થસ્થાનની, તીર્થરૂપી નદીની અને ગાયની કરવામાં આવે છે. મંદિર આપણે વિદ્યાર્થી મિત્રો મંદિરે જઈએ તો મંદિરે દર્શન કરીને આપણે ચારે બાજુ એની પરિક્રમા કરીએ છીએ. પછી આપણે કહીએ કે જો પવિત્ર નદી હોય કે ત્યાં પણ આપણે પરિક્રમા કરીએ છીએ. પછી ગાયને પણ આપણે માતા માનીએ છીએ તો ગાયને પણ જળ ચડાવીએ એની પણ આપણે પરિક્રમા કરીએ છીએ. તો આપણે શું કહીશું કે પરિક્રમા અમે મંદિરની, તીર્થરૂપ પરિક્રમા મંદિરની, પછી પવિત્ર ધર્મસ્થાનની, તીર્થસ્થાનની, પછી તીર્થરૂપી નદીની અને ગાયની કરવામાં આવે છે. મંદિરમાં અને તીર્થસ્થાનમાં પરમાત્માની મૂર્તિ હોય છે એટલે આપણે તેની પરિક્રમા કરીએ છીએ. નદી પવિત્ર ગણવામાં આવે છે અને ગાયને માતા ગણવામાં આવે છે એટલે આપણે સૌ એની પરિક્રમા કરવાથી આપણું પણ મન પવિત્ર બને છે અને હૃદયમાં શાંતિ આપે શાંતિ થાય છે અને આપણા સંકલ્પો અને મનોકામના પણ પૂરી થાય છે એ માટે આપણે પરિક્રમા કરીએ છીએ. તો હવે આપણે પ્રશ્ન 4 સમજી ગયા. હવે આપણે શું આવીશું પ્રશ્ન 2 કે નીચેની કાવ્ય પંક્તિ સમજાવો. તો એમાં આપણે જોઈએ કે તરણા પેઠે ચાવે તારી મમતાના ટેકે. તો આપણે ચલો કાવ્યમાંથી કાવ્ય પંક્તિ શોધીશું. કઈ કાવ્ય પંક્તિ? તરણા પેઠે. તો તરણા પેઠે ચાવે કે અરસેલે કોઈ ફેંકે, પગ પર ઊભો થાવ ફરી મમતાના ટેકે. ત્યાં સુધી આપણે કાવ્ય પંક્તિની સમજ લખવાની, કાવ્ય પંક્તિની સમજૂતી લખવાની છે. તો શું આવશે એમાં કે કોઈ મને તરણાની જેમ ચાવે. ફરીથી કહું છું કે તરણા પેઠે ચાવે કે અરસેલે કોઈ ફેંકે. તો એમાં શું આવશે કે કોઈ મને તરણાની જેમ ચાવે કે કોઈ મને અરસેલે એટલે કે મારી ઉપેક્ષા કરે કે મને ધિક્કારે, પણ તારી મમતાના ટેકે જ મને પગ પર ઊભા રહેવાનું બળ મળે છે. જોઈ લીધું વિદ્યાર્થી મિત્રો મમતાની ટેકે. ત્યાં સુધી તમારે કાવ્ય પંક્તિની સમજૂતી લખવાની છે. હવે બીજી કાવ્ય પંક્તિ કઈ છે કે ઘરથી જાઓ દૂર કરું પરિક્રમા. એટલે આપણે જોઈએ કઈ કાવ્ય પંક્તિ આવશે. આ રહી કે ઘરથી જાઓ દૂર છતાં તું હોય આંખની સામે, કોણ અભાગી હોય જે માને આમ સદા ન પામે. સ્મરણ સ્મરણ તે તીરથ તારી એમ કરું પરિક્રમા, તણે ઓળખું છું માં. એટલે અહીંયા સુધીની આપણે સમજૂતી લખવાની છે. તો શું આવશે કે હું ઘરથી ભલે ગમે તેટલો દૂર હો છતાં તું મારી આંખ સામે જ હોય છે, એવો કોણ અભાગી હશે કે જે માને આ રીતે સદાય ન પામતો હોય. મારે મન તારું દરેક સ્મરણ તીર્થરૂપ છે એટલે સ્મરણોરૂપી તીર્થની આ રીતે પરિક્રમા કરું છું, તણે ઓળખું છું માં. તો વિદ્યાર્થી મિત્રો મેં 2 કાવ્ય પંક્તિની સમજૂતી તમને સમજાવી દીધી. એટલે કે આપણે જેટલી કાવ્ય પંક્તિ પૂછાય છે એટલી જ કાવ્ય પંક્તિની સમજૂતી લખવાની છે. હવે પ્રશ્ન 3 છે કે માં વિશેની અન્ય કોઈ એક કવિતાની 5 પંક્તિઓ
लखो तो आमा विद्यार्थी मित्रों तमने जे कोई माँ विषय की काव्य पंक्ति सारी गमती हो एना विषे तमारे पांच पंक्तिओ लखवानी छे। आ प्रश्न तो हूँ तमने समझाती नहीं तमने जे पण माताની घणा बधा आपणा लोकगीत छे माता विषेना अने माता विषेनी काव्य पंक्तिओ ते एमांथी तमने जे वधारे काव्य पंक्ति गमती हो एना विषे तमारे पांच पंक्ति लखवानी छे। हवे आपणे प्रश्न चार जोईए કે નીચેના પ્રશ્નોના ઉત્તર આપેલ સૂચના મુજબ લખો। તો આમાં શું આપેલું છે કે નીચેના શબ્દોના બે બે સમાનાર્થી શબ્દો શબ્દકોશમાંથી શોધીને લખો। તો માર્ગ, તો માર્ગનું શું થશે, પથ અને રસ્તો બંને સમાનાર્થી શબ્દ થાય। પછી અભાગી, તો અભાગીનું શું થશે, કમનસીબ પણ થશે અને દુર્ભાગી બંને થાય। પછી સદા, સદાનું શું થશે, સર્વદા અને હંમેશા। પછી સ્મૃતિ, સ્મરણ, તો સ્મરણનું સ્મૃતિ પણ થશે અને યાદ પણ થશે। લહેરખી, તો લહેર અને તરંગ। હવે આમાં જોઈએ પ્રશ્ન બે કે નીચેના શબ્દોમાંથી સમાનાર્થી શબ્દો કાવ્યમાંથી શોધીને લખો। તો નયનનું શું થશે, નેત્ર। માર્ગનું શું થશે, માર્ગમાં, કાવ્યમાં શું લખાયું છે, માર્ગમાં, તો માર્ગમાં પણ તમે લખી શકો છો અને રસ્તો પણ લખી શકો છો। દુઃખ, તો કે પીડા। તણખલું, તો કે તરણા અને ધ્રુવ। હવે આપણે પ્રશ્ન ત્રણ જોઈએ કે નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો। તો અભાગી, અભાગીનું શું થશે, સદભાગી અને સુભાગી। સ્મરણ, તો કે સ્મૃતિ અને યાદ। હવે પ્રશ્ન ચાર જોઈએ કે સરખા પ્રાસવાળા શબ્દો કાવ્યમાંથી શોધીને લખો। તો ઉદાહરણ આપેલું છે મા, તો માનું શું થશે, ખંભા, તો આંસુ। આંસુનું પ્રાસવાળા શબ્દોને આપણે શું કહીશું, ચોમાસું। ફેંકે, તો ટેકે, સામે તો પામે। તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે કાવ્ય ચાર તણે ઓળખું છું માં એ કાવ્યનો આપણે અભ્યાસ પણ સમજાવી દીધો, સ્વાધ્યાય પણ સમજાવી દીધું। તો તમારે અભ્યાસ અને સ્વાધ્યાય બંને ગુજરાતીની નોટમાં લખી લેવાનું છે। બાય વિદ્યાર્થી મિત્રો।